કચ્છમાં યોજાનાર G20 સમિટને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કચ્છની ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીમાં પણ વિદ્યાર્થીઓ એક મોક G20 સમિટનું આયોજન કર્યું હતું. આ પ્રકારની આંતરરાષ્ટ્રીય સમિટ કઈ રીતે યોજાય છે તેનાથી માહિતગાર કરવા અને વિદ્યાર્થીઓમાં પણ આપલેની ભાવના ઉત્પન્ન થાય તે હેતુથી અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા આ સમિટ યોજાઈ હતી. અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓએ જુદા જુદા દેશના વડાપ્રધાન ચાન્સેલર પ્રતિનિધિ તરીકેની ભૂમિકા ભજવીને એક મોક આંતરરાષ્ટ્રીય સમિટ યોજી હતી અને જુદા જુદા મુદ્દાઓ અને સમસ્યાઓ પર ચર્ચા કરી હતી. અર્થશાસ્ત્ર વિભાગના હેડ ડૉક્ટર કલ્પના સતીજાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ દ્વારા જ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં એજ્યુકેશન, હેલ્થ, કોરોના પછીની ઇમ્પેક્ટ, એન્વાયરમેન્ટ અને ક્લાઇમેટ ચેન્જ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, બેંકનો વિકાસ આવા ઘણા મુદ્દાઓને લઈને વિદ્યાર્થીઓ દ્વારા પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા જ એક G20 મોક સમિટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં G20ના ટોટલ જે 20 કન્ટ્રીઝ છે ઇન્કલુડિંગ યુરોપિયન યુનિયન, આવી જ રીતે વિદ્યાર્થીઓ જ આ G20ના પ્રાઇમ મિનિસ્ટર્સ, પ્રેસિડેન્ટ્સ કે ચાન્સેલર બનેલા છે અને એની સાથે સાથે જે ઇન્ટરનેશનલ એજન્સીસ છે લાઇક WTO, WHO, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, યુનાઇટેડ નેશન્સ, આ બધી જ એજન્સીઓ પણ આ પ્રોગ્રામમાં એઝ એન અ પાર્ટિસિપેશન્સ ઇન્વોલ્વ થયેલ છે. આ જે વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા, એમાં જે રીતે G20ની સમિટ થઈ રહી હતી એ જ રીતે આ પ્રકારની અમે એક મોક સમિટ રાખી છે અને વિદ્યાર્થીઓ અલગ અલગ દેશના જે પ્રધાનમંત્રી શ્રી પ્રેસિડેન્ટ્સ બનેલા છે એ લોકોએ G20માં જે પ્રકારની ચર્ચા થાય છે એ પ્રકારની ચર્ચા દ્વારા જ એક આખું ઓરિજિનલ G20 સમિટ ક્રિએટ કરવાની કોશિશ કરી છે જેમાં જોવા જઈએ તો એજ્યુકેશન, હેલ્થ, કોરોના પછીની ઇમ્પેક્ટ, એન્વાયરમેન્ટ અને ક્લાઇમેટ ચેન્જ, વાયોલેન્સ અગેન્સ્ટ વુમેન, ઓવરઓલ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, બેંકનો વિકાસ, આવા ઘણા બધા મુદ્દાઓને લઈ અને અમારા વિદ્યાર્થીઓ દ્વારા આ G20 મોક સમિટનું જેને કહેવાય કે પ્રેઝન્ટેશન્સ કરવામાં આવ્યું છે. એકચ્યુઅલી વિદ્યાર્થીઓ આમ તો જોવા જઈએ તો જે G20 સમિટમાં અલગ અલગ ઇકોનોમિક, સોશિયો ઇકોનોમિક મુદ્દાઓને લઈને ડિસ્કશન્સ કરવામાં આવે છે અને એક વિશ્વમાં કઈ રીતે એક દેશ પ્રગતિ કરી શકે અને બીજા દેશને કઈ રીતે સહકાર આપે એ પ્રમાણેની ચર્ચા થતી હોય છે. તો અમારા વિદ્યાર્થીઓને પણ એક આ પ્રકારની ભાવના આવે કે કઈ રીતે સાથે મળીને કામ કરવું, કઈ રીતે એક દેશની બીજા દેશ સાથે સહકારથી કામ કરી શકે, કઈ રીતે બીજા દેશની જેને કહેવાય કે સહાયતા લઈ શકે અને એક એ પ્રકારનું ઇકોનોમિક, આર્થિક એન્વાયરમેન્ટ અમે ક્રિએટ કર્યું છે કે લોકોને અર્થશાસ્ત્રમાં કેવા મુદ્દાઓ આવે છે અને કયા પ્રકારના મુદ્દાઓની ચર્ચા થાય છે એની એક પ્રેક્ટિકલ સમજ મળે.